આપણે જે વાત હતી, ખાસ તમે દ્વારકા અને કચ્છ માટે થોડીક વાત કરો કે ભાઈ ત્યાં શું સ્થિતિ થવાની છે અને શું હશે અત્યારની જે સ્થિતિ છે મુજબ. કેટલો ખતરો સેવાઈ રહ્યો છે, તમને શું લાગે છે? દ્વારકામાં જોઈએ તો પોરબંદર અને દ્વારકા આ બે ખૂબ નજીક થી જે ત્યાંથી વાવાઝોડું પસાર થવાનું છે, કે જે 200-250 કિલોમીટર સુધીની દૂરીથી પસાર થશે. એટલે આની તારીખ આવી ગઈ છે કે 12 જૂન પછી થી, એટલે કે 13 અને 14 જૂન આસપાસ આ બે દિવસ છે, એ બે દિવસ દ્વારકા અને પોરબંદર માટે એક વધારે મહત્વના રહેશે. કે આ સમયે જે વાવાઝોડું છે એ પોતાની નજીકથી પસાર થતું હશે, તો આ સમયે જે પવનની ઝડપ છે એ વધારે ત્યાં જોવા મળશે. તો પવનની ઝડપ જોઈએ તો આપણે 80-90 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં જોવા મળશે. અને જેમ જેમ પછી અંદર જશું એમ પવનની ગતિ છે એ ધીમે ધીમે ઘટતી જશે, અને જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારમાં પવનની ગતિ વધારે જોવા મળી શકે એમ છે. અને એ તારીખ છે આપણે 13 જૂન અને 14 જૂન છે, આ બે જ તારીખના રોજ આપણે જે પોરબંદર દ્વારકામાં અસર થવાની શક્યતા વધારે છે. જો ગુજરાત કે જો કચ્છ કે ઇલાકે હૈ, જો પશ્ચિમી ગુજરાત હૈ, જો બિલકુલ કિનારે કે ઇલાકે હૈ, જૈસે કે ગીર સોમનાથ, યે અપના દ્વારકા ઓર પોરબંદર વેરાવલ સે લેકર કે નલિયા વગેરા જો ઇલાકે, યહાં પર વિન્ડ સ્પીડ કાફી જ્યાદા હોગી, તો યહાં પર બહોત જ્યાદા પ્રિકોશન લેને કી જરૂરત હૈ. ખાસ કરકે 12 તારીખ કી શામ સે લેકર કે 15 તારીખ તક યહાં પર સ્પીડ જ્યાદા હોગી. ઓર ઇસી સે યે હૈ કે જો કચ્ચે મકાન હૈ વહાં પર ડેમેજ હો સકતા હૈ, પેડ વગેરા ડાલિયા ટૂટ સકતી હૈ, યે સબ હો સકતા હૈ. તો અચ્છી જગહ પે, જૈસે આપને પહેલે બતાયા થા કે સ્કૂલ વગેરા મે યા સરકારી હૈ, ઓર એનડીઆરએફ કી ટીમ જરૂર તૈનાત હો જાયેગી, રિલીફ કેમ્પ જરૂર બનેગે, તો વહાં પર જાકર આપના 2-3 દિન કે લિયે રહે, ઓર 15 તારીખ સે સ્થિતિ મે સુધાર હોને લગ જાયેગા, ફિર ચિંતા કી કોઈ બાત નહીં હૈ. મતલબ સાવધાની બરતના હૈ, ઘબરાના નહીં હૈ.